नमस्कार, नर्मदा समाचार मा आपनु स्वागत छे। सौप्रथम आजना मुख्य समाचार। भरूचना सांसद मनसुख वसावानो लेटर बॉम्ब, प्रदेश प्रमुख ने पत्र लखी पक्षमांथी आप्यु राजीनामु। बजेट सत्र दरमियान स्पीकर ने मळीने सांसद पदेथी पण राजीनामु आपवानी वात। आखा बोला अने स्पष्ट वक्तानी छबी धरावता मनसुख वसावा नर्मदा जिल्लामां इको सेंसिटिव झोन हटावा माटे आपी रह्या हता लड़त। नरेन्द्र मोदीनी गुड़मुखमां स्थान पामनार सांसद पक्षथी थया नाराज। भरूचना दलित धाराशास्त्रीनी हत्याना आरोपीओ झड़पाया, पोलीसे चार आरोपीओनी करी धरपकड़। समग्र विश्वमां चाली रहेल क्रिसमस वेकेशननी अंकलेश्वरना उद्योगो पर असर, उद्योगोए उत्पादन घटाड़वानो वारो आव्यो। भरूचना सांसद मनसुख वसावाए आजरोज प्रदेश प्रमुख ने पत्र लखी पक्षमांथी राजीनामुं धरी देता राजकीय हड़कंप मची गयो छे। उपरांत तेओए बजेट सत्रमां स्पीकर ने मळी सांसद पदेथी पण राजीनामुं आपवानी तैयारी बतावी छे। सांसद मनसुख वसावा पोताना ज पक्षथी नाराज होय तेवुं आ पत्र थकी जणातुं हतुं। सतत 6 टर्मथी भरूचનું લોકસભાનું નેતૃત્વ કરનાર, સ્પષ્ટ વક્તા, આખા બોલા, સાફ સુથરી છબી ધરાવનાર અને લોકો માટે પોતાના પક્ષના પણ કામ આમળવાની જીગર ધરાવતા, રાજકીય દબાણને વશમાં ન થનાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજરોજ સવારે પ્રદેશ પ્રમુખ સમક્ષ પત્ર દ્વારા પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું। તેઓ દ્વારા ખૂબ લાગણીશીલ પત્ર લખવામાં આવ્યો છે। તેઓએ પત્રમાં લખ્યું છે કે પ્રતિ શ્રી સી આર પાટીલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી, ગુજરાત પ્રદેશ, સાદર પ્રણામ। ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ક્ષમતા કરતા મને ઘણું બધું આપવામાં આવ્યું છે, જેના માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ખૂબ આભારી છું। શક્ય તેટલી વફાદારી નિભાવી છે, પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે, પરંતુ આખર તો હું એક માનવી છું, મનુષ્યના નાતે જાણે અજાણે પણ ભૂલ થતી હોય છે। મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ પક્ષ મને ક્ષમા કરે। બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ માનનીય શ્રી સ્પીકર સાહેબને હું રૂબરૂ મળીને રાજીનામું આપીશ। આ મારા નિર્ણયની કેન્દ્રીય નેતાગણને પણ જાણ કરશો। આપનો સ્નેહાધીન મનસુખ વસાવા। મનસુખ વસાવાના આ પત્રથી પ્રદેશ કક્ષાએ પણ હડકંપ મચી જવા પામ્યો છે। મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના આદિવાસીઓના હક માટે લડત આપતા હતા અને તેઓએ આ વિસ્તારના 121 ગામોનો ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ અપાવવા માટે વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો। જો તેમ નહીં થાય તો આંદોલન કરાશે તેવી પણ ભીતિ તેઓએ વ્યક્ત કરી હતી। જો કે એક યા બીજા કારણોસર આ બાબત ધ્યાન પર લેવામાં આવી ન હતી અને આ તમામ વચ્ચે તેઓએ આજરોજ રાજીનામું ધરી દીધું છે। મનસુખ વસાવા એ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સામેલ છે। વડાપ્રધાન જ્યારે 2014માં ભરૂચ ખાતે ચૂંટણી પ્રચાર હેતુ આવ્યા હતા ત્યારે તેઓએ મનસુખ વસાવાના મોફાટ વખાણ કર્યા હતા। આવો નિહાળીએ વડાપ્રધાનના જ મુખે। ભારતીય જનતા પાર્ટી પાસે મનસુખભાઈ વસાવા જેવા હોનાર સાથીઓ છે। અહીંયા મનસુખભાઈ ભાઈઓ બહેનો, 25 વર્ષનો જાહેર દીવાન એક દાગ નથી લાગ્યો દોસ્તો, એક દાગ નથી લાગ્યો। આ મારી મૂડી છે, તો આજરોજ સાંજે મનસુખ વસાવા પોતાના માદરે વતન રાજપીપળા ખાતે પહોંચ્યા હતા અને તેઓએ રાજીનામું આપવા પાછળનું કારણ પોતાની નાદુરસ્ત તબિયત બતાવી હતી। તેઓ હવે પ્રવાસ ખેડી શકતા નથી તેથી રાજીનામું આપ્યું હોવાનું તેઓએ રટણ કર્યું હતું। હું પ્રદેશ પ્રમુખને મેં વાત કરી છે અને જેવું બજેટ સત્ર ચાલુ થશે તો સ્પીકરને મળીને ત્યાં હું સંસદ સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવાનું। પ્રદેશ પ્રમુખ એવું કે મનસુખભાઈને રાજીનામું મળી ગયું છે, કઈ બાબત અમે રાજીનામું સ્વીકારવાના નથી? એ પાર્ટીનો વિષય મારા માટે સારું કહેવાય, પણ મારો વ્યક્તિગત પ્રશ્ન છે કે આ મારો સ્વાસ્થ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે, એટલે પાર્ટીના લોકોને સમજાવીશ। હાલ તો મનસુખ વસાવાના રાજીનામાના પગલે પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે। જો કે પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું કે મનસુખ વસાવા એ વરિષ્ઠ કાર્યકર્તા છે અને તેઓને મનાવી લેવાશે ત્યારે ઘીના ઠામમાં ઘી ભળી જશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી। જો કે આ અંગે મનસુખ વસાવાનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી જેથી તેઓના રાજીનામા આપવા પાછળનું મૂળ કારણ હાલ સુધી જાણી શકાયું નથી। તો ભરૂચના આગેવાનો પણ આ નિર્ણયથી સ્તબ્ધ બન્યા છે। હું તો સાચું કોઈ જગ્યાએ સત્ય કહું છું, મેં સાચું કેવું પડે અને બધા જાણે છે, આપણે કર્મ કરતા જાઓ, ભગવાને ગીતામાં કહ્યું છે ફળની ફળ તો મળવાનું જ છે। ભરૂચમાં જાદવ સમાજના ધારાશાસ્ત્રીની હત્યામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા।
બે દિવસ અગાઉ ભરૂચની અલકનંદા ગેલેક્સી ખાતે રહેતા જશુભાઈ જાદવને કેટલાક ઈસમોએ માર મારતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં દલિત સમાજના વકીલના મૃત્યુના પગલે સમાજમાં રોષની લાગણી પ્રવર્તી હતી. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચાર આરોપીઓ દિનુભા રાણા, પ્રવીણસિંહ રાણા, અજીતસિંહ રાણા તથા રાજેન્દ્રસિંહ રાણાની ધરપકડ કરવામાં આવી છે. 27 તારીખ કો જશુભાઈ જાદવ કે નિધન કે ઉપરાંત પોલીસ કે દ્વારા, ભરૂચ પોલીસ કે દ્વારા પ્રયાસો મેં સઘનતા લાઈ ગઈ, જિસસે અપેક્ષિત સફળતા હમે પ્રાપ્ત હુઈ. ઇસમે મુખ્ય આરોપી દિનુભા રાણા કી ધરપકડ કર લી ગઈ. दूसरे आरोपी प्रवीण सिंह देवेंद्र सिंह राणा की धरपकड़ की गई तथा दो अजाण्या शख्सों के नाम उजागर हुए, उनकी भी धरपकड़ करने में सफलता प्राप्त हुई है. ये नाम है अजीत सिंह रणजीत सिंह राणा एवं राजेंद्र सिंह रणजीत सिंह राणा. इन्हीं सभी आरोपियों को हस्तगत किया गया है एवं प्रक्रिया अनुसार COVID-19 का टेस्ट करवाने के उपरांत इन्हें कोर्ट में हाजिर किया जाएगा. नमस्कार. સમગ્ર વિશ્વમાં હાલમાં ક્રિસમસ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઉદ્યોગો પર પણ તેની અસર જોવા મળી રહી છે. અંકલેશ્વર ખાતેથી કરવામાં આવતી નિકાસ પર હાલમાં રોક લાગી છે. વિશ્વના મોટાભાગના દેશો ક્રિસમસ વેકેશન માણવામાં વ્યસ્ત છે અને મોટાભાગના દેશોમાં હાલ તમામ ધંધા વ્યાપાર બંધ છે. એશિયાની સૌથી મોટી કેમિકલ ઔદ્યોગિક વસાહત તરીકે નામના પ્રાપ્ત અંકલેશ્વર ખાતેના અનેક ઉદ્યોગો બહારના દેશો સાથે વ્યાપાર સંબંધથી સંકળાયેલા છે અને કેટલાક ઉદ્યોગો નિકાસ કરે છે તો કેટલાક ઉદ્યોગોનું રો મટીરીયલ બહારના દેશોમાંથી આવે છે. ત્યારે હાલ ક્રિસમસ વેકેશનની અસર અંકલેશ્વરના ઉદ્યોગો પર પણ જોવા મળી છે. અંકલેશ્વરના મોટાભાગના ઉદ્યોગોએ પોતાનું ઉત્પાદન ઘટાડવાનો વારો આવ્યો છે અને જ્યાં સુધી ક્રિસમસ વેકેશન નહીં ખુલે ત્યાં સુધી ઉદ્યોગોએ કે જેઓ બહારના દેશો પર નિર્ભર છે તેઓએ ઉત્પાદન પ્રક્રિયા અડધી કરી દીધી છે. ક્રિસમસ વેકેશન આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ બાદ પૂર્ણ થશે તેમ ઉદ્યોગો માની રહ્યા છે. બ્રિટન છે, જાપાન છે, ચાઇના છે. ક્રિસમસનો તહેવાર અને કોવિડ બંને સાથે આ ભેગું થયેલું છે તો એમાં જે અત્યારે મટીરિયલો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થવા જોઈએ એની ઉપર બહુ અસર થઈ છે. કારણ કે એક તો સ્લો ડાઉન હતું અને નાની મોટી બીજી ઇન્ડસ્ટ્રીઝમાં પણ મંદી હતી ફાર્મા સિવાયની. એમાં ક્રિસમસનો તહેવાર આવ્યો અને કોવિડ છે તો એની ઇફેક્ટ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ઘણી એવી પડશે. આજરોજ દત્ત જયંતિ નિમિત્તે ભરૂચના દત્ત મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. અત્રિ ઋષિ અને અંશુયાના પુત્ર દત્તાત્રેય ભગવાનની આજે જન્મજયંતિ. દત્ત જયંતિ નિમિત્તે ભરૂચના નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ લાભ લીધો હતો. મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજા અર્ચના કરી દર્શનનો લાહો લેવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે સાંજ સુધીમાં 5 કેસ નોંધાયા હતા જેના પગલે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,442 પર પહોંચી છે. જિલ્લામાં ક્યારેક કોરોના સંક્રમિતોની સંખ્યા વધુ નોંધાય છે તો ક્યારેક તેમાં ઘટાડો જોવા મળે છે, પરંતુ આ તમામ વચ્ચે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,400ને પાર પહોંચી ગઈ છે. આજરોજ સાંજ સુધીમાં જિલ્લામાં કુલ 5 કેસ નોંધાયા હતા જેના પગલે કુલ સંક્રમિતોની સંખ્યાનો આંકડો 3,442 પર પહોંચ્યો છે. ગતરોજ 11 કેસ નોંધાયા હતા તો 12 વ્યક્તિ સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 100ની નીચે પહોંચી છે અને મૃત્યુ આંક 32 પર સ્થિર છે. તો કોવિડ સ્મશાનમાં આજરોજ એક વ્યક્તિના મૃતદેહને અંતિમ ક્રિયા માટે લાવવામાં આવ્યો હતો. હિન્દી સિનેમાના સુપરસ્ટાર રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ. તેઓ જે ફિલ્મ સાઇન કરતા તેની લોટરી લાગી ગઈ હોય તેવું માનવામાં આવતું. એક પછી એક 18 હિટ ફિલ્મો આપનાર રાજેશ ખન્ના એકમાત્ર અભિનેતા હતા. લાગણીસભર દ્રશ્યો સાથે સંવાદ અને રોમાન્સ માટે કાકા એટલે કે રાજેશ ખન્ના ખૂબ લોકપ્રિય હતા. તેમના યુગમાં તેઓ એટલા લોકપ્રિય હતા કે તેમને ચાહનારા તેમની કારને કિસ કરતા તો યુવતીઓ કાકાની તસવીર સાથે મનોમન લગ્ન કરી લેતી. રાજેશ ખન્નાનો જન્મ તારીખ 29/12/1942 રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. મૂળ નામ જતીન હતું. વર્ષ 1962માં નાટક અધ્યયુગમાં ઘાયલ સૈનિકની ભૂમિકા ભજવી હતી ત્યારે તેમનું એવું સૂચન કરાયું કે ફિલ્મોમાં કામ કરવા પ્રયાસ કરો. કાકાની લોકપ્રિય ફિલ્મોમાં આખરી ખત, સચ્ચા જૂઠા, ઇત્તેફાક, સફર, આરાધના, આન મિલો સજના, ધ ટ્રેન, આનંદ, બાવરચી, કટી પતંગ વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 1969થી વર્ષ 1971 દરમિયાન એક પછી એક 15 કરતા વધુ સફળ ફિલ્મો કાકાએ આપી હતી. 120 જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર કાકાનું અવસાન તારીખ 18/7/2012 રોજ મુંબઈ ખાતે થયું હતું. ભરૂચમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો.
ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. જિલ્લામાં ઉત્તર દિશામાંથી 8.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવાનો વારો આવ્યો હતો, તો લોકો તાપણા કરતા પણ નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ઠંડીનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, ત્યારે 2020ની 17 જાન્યુઆરીએ 7.4 ડિગ્રી સાથે ભરૂચ જિલ્લામાં છેલ્લા 10 વર્ષનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. નર્મદા નદી કિનારે વસેલ ભરૂચમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક બાકરોલ બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહને સાયકલ સવાર કામદારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજ પાસે આવેલ રામનગરમાં રહેતા અશોક યાદવ આજરોજ પાનોલી જીઆઈડીસીમાં નોકરી ઉપર પોતાની સાયકલ લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન વડોદરા તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ બાર એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ ધારાશાસ્ત્રીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વર્ષ દરમિયાન ભરૂચ બાર એસોસિએશન સાથે સંલગ્ન 6 જેટલા ધારાશાસ્ત્રીઓનું નિધન થયું હતું. તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ આજરોજ કોર્ટ ખાતે બાર એસોસિએશનની ઓફિસમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ બાર એસોસિએશનના તમામ વકીલોએ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. હું ભરૂચ બાર પ્રમુખ ભરતસિંહ ચાવડા. આજરોજ ભરૂચ બાર એસોસિએશન કોરોના કાળ દરમિયાન જે 6 અમારા વકીલ એડવોકેટો ગુજરી ગયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે હાલ ભેગા થયેલા છે અને તેઓને શ્રદ્ધાંજલિ આપવા આજરોજ અમો બાર એસોસિએશનમાં રેફરન્સ રાખવા આવ્યો. તેઓમાં રાજશ્રીબેન મોદી, કીર્તિબેન ભટ્ટ, કમલેશ વસાવા, શિવનંદન પટેલ તેમજ નીતિનભાઈ મોદી નાઓ ગુજરી જવાથી હાલ અમારી સાથે રહ્યા નથી. તેઓની અછત અમારા વકીલ બારને રહેશે અને વકીલ બાર તેમને સદા યાદ કરે છે. વાલિયા અંકલેશ્વર માર્ગ પર વટારિયા ગામ નજીક 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મળતી વિગતો અનુસાર ઇકો કાર નંબર GJ22H5492નો ચાલક ઇકોમાં મુસાફરોને બેસાડી નેત્રંગ તરફથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન વટેરિયા ગામ નજીક આગળ વાહનોની લાઇન હોય પોતાની ગાડી ધીરે ધીરે હંકારતા પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક નંબર GJ16AU6749નો ચાલક બ્રેક નહીં મારતા આગળ ચાલતી ઇકો કારને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં ઇકો આગળ ચાલતા અન્ય 3 વાહનો સાથે ભટકાતા અકસ્માતની વણઝાર સર્જાઈ હતી. આ અકસ્માતમાં તમામ ગાડીમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં વાલિયા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઇડમાં કરી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો. વાલિયા તાલુકાના ભુલેશ્વર ગામના ટોકરી નદીમાં નાહવા પડેલ વૃદ્ધનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો. વાલિયા તાલુકાના ભુલેશ્વર ગામમાં રહેતા 72 વર્ષીય શુક્કરભાઈ ગામિત ગતરોજ સાંજના સમયે પોતાના ખેતરનું કામ આટોપી ઘરે જઈ રહ્યા હતા, જેઓ તેઓના નિત્યક્રમ મુજબ ગામની સીમા પસાર થતી ટોકરી નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની શોધખોળ કરી હતી. તે સમયે ગામની સીમાથી પસાર થતી નદી કિનારે તેઓના કપડાં મળી આવ્યા હતા. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પાનોલી તેમજ ઝઘડિયા ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચ્યા હતા અને મોડી સાંજ સુધી તપાસ હાથ ધરી હતી, પરંતુ વૃદ્ધનો કોઈ પતો લાગ્યો ન હતો. 24 કલાક બાદ મંગળવારની સવારે નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો, જેઓના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોદાર સ્કૂલના અધ્યક્ષ રાઘવ પોદારને મોસ્ટ ઇમ્પેક્ટફુલ સ્કૂલ લીડર એવોર્ડ 2020 એનાયત થયો. મુંબઈમાં વર્ષ 1927માં શરૂ થયેલ એક સંસ્થા પોદાર એજ્યુકેશનની શાળાઓ હવે દેશભરમાં છે અને આ સંસ્થાના અધ્યક્ષ રાઘવ પોદારને ભારતીય પ્રિન્સિપલ નેટવર્ક ફાઉન્ડેશન દ્વારા મોસ્ટ ઇમ્પેક્ટફુલ સ્કૂલ લીડર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો છે, જેના પગલે પોદાર એજ્યુકેશનની તમામ શાખાઓમાં આનંદની લાગણી છવાઈ છે. આગામી વર્ષોમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને વધુ વૃદ્ધિના વર્ષ તરીકે આગળ ધપાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના શેરપુરા રોડ પર આવેલ ખાના ખજાના હોટલ પાસે પાર્ક કરેલ બાઇકને ઉઠાંતરી થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ભરૂચના દહેગામના અહમદ પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રહેતા મુબારક અલી વલીભાઈ પટેલ પોતાની બાઇક નંબર GJ16BD1163 લઈ ભરૂચ શહેરના શેરપુરા રોડ પર આવેલ ખાના ખજાના હોટલ ખાતે જમવા આવ્યા હતા. જેઓએ પોતાની બાઇક
હોટેલ બહાર પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો તેઓની 15,000 ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ભરૂચ નેશનલ હાઈવે ઉપર વડદલા ગામ પાસે આવેલ ખોડિયાર કાઠિયાવાડી હોટલની બહાર પાર્ક કરેલ કારના કાચ તોડી રોકડા રૂપિયા 40,000 અને સોનાના દાગીના ભરેલ બે બેગ મળી કુલ 2.10 લાખની ચીલ ઝડપ થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. મુંબઈના મોતીશા લેન મજવાવ ભાઈખલ્લા વિસ્તારમાં આવેલ સુમેર ટાવર શેડ ખાતે રહેતા શ્રીપાલ શાહ પોતાની કાર નંબર MH1DB247 લઈ પોતાના પરિવારજનો સાથે સુરતથી રાજસ્થાનમાં પોતાના વતન બેડગામ ખાતે જઈ રહ્યા હતા. જેઓ ભરૂચ નેશનલ હાઈવે ઉપર વડદલા ગામ પાસે આવેલ ખોડિયાર કાઠિયાવાડી હોટલની બહાર કાર પાર્ક કરી હોટલમાં જમવા ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમોએ તેઓની કારનો કાચ તોડી અંદર રહેલ બે બેગ અને લેડીઝ બેગમાં રહેલ રોકડા રૂપિયા 40,000 તેમજ સોનાના ઘરેણા સહિતની ચીજવસ્તુઓ મળી કુલ 2.10 લાખના મુદ્દામાલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ચીલ ઝડપ અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ રેવા દ્વારા ભરૂચ જિલ્લા પુસ્તકાલય ખાતે કોરોના મહામારીથી બચવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ રેવા દ્વારા જિલ્લા પુસ્તકાલય ખાતે લોકોમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ફરજિયાત માસ્ક, વારંવાર સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ કારણ વગર બહાર ન જવું તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારતા ખોરાક લઈ સ્વસ્થ રહેવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ કવિતા મોદી, લાઇબ્રેરીના ગ્રંથપાલ તથા સભ્યો જોડાયા હતા. કોસંબાના ધમરોડ ખાતે રમાયેલ અંડર 23 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચના હિંગલેટ CC11નો ભવ્ય વિજય થયો હતો. કોસંબાના ધમરોડ ગામમાં MB સ્પોર્ટ્સ દ્વારા અંડર 23 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ CC કાપોદ્રા અને હિંગલોટ CC11 વચ્ચે રમાડવામાં આવી હતી. જે ટુર્નામેન્ટમાં ભરૂચના હિંગલોટ CC11નો ભવ્ય વિજય થયો. વિજેતા ટીમને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના મેન ઓફ ધી સિરીઝ અનેશ ચૌધરી અને મેન ઓફ ધી મેચ મહસ પટેલ, બેસ્ટ બેટ્સમેન અફઝલ પટેલ અને બેસ્ટ બેટ્સમેન ઓફ ધી સિરીઝ ફિરોઝ સૈયદને ઇનામો આપવામાં આવ્યા હતા. ભરૂચના નવગ્રહ મંદિર નજીક નર્મદા કિનારે વસાવા સમાજ દ્વારા રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સતીશ ઇલેવનનો ભવ્ય વિજય થયો. ભરૂચ વસાવા સમાજ દ્વારા નવગ્રહ મંદિર નજીક નર્મદા કિનારાના ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં સતીશ ઇલેવન ટીમનો 16 રને ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વીજ ગ્રાહકો જોગ અગત્યની સૂચના. તારીખ 31 ડિસેમ્બરના રોજ 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન અંતર્ગત 9 ચોકી ફીડર બંધ રહેશે, જે માટે હાજીખાના બજાર, ધોળીકુઈ, નરસિંહપુરા, બરાણપુરા, બહારની ઊંડાઈ, પુષ્પાબાગ, 9 ચોકી હેથાણા, જૂનીકોટ, લાલ બજાર, દાંડિયા બજાર, જમિયતરામની ખડકી, સ્ટેશન વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ. પ્રદેશ પ્રમુખને પત્ર લખી પક્ષમાંથી આપ્યું રાજીનામું. બજેટ સત્ર દરમિયાન સ્પીકરને મળીને સાંસદ પદેથી પણ રાજીનામું આપવાની વાત. આખા બોલા અને સ્પષ્ટ વક્તાની છબી ધરાવતા મનસુખ વસાવા નર્મદા જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોન હટાવવા માટે આપી રહ્યા હતા લડત. નરેન્દ્ર મોદીની ગુડમુખમાં સ્થાન પામનાર સાંસદ પક્ષથી થયા નારાજ. ભરૂચના દલિત ધારાશાસ્ત્રીની હત્યાના આરોપીઓ ઝડપાયા. પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ ક્રિસમસ વેકેશનની અંકલેશ્વરના ઉદ્યોગો પર અસર. ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવાનો વારો આવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.